નમસ્તે મિત્રો, ગૃહિણીના પેજ પર તમારું સ્વાગત છે. આજે આપણે થોડી ઘણી વાત કરશું બદામ વિશે. બદામ એટલે શું? બદામ એ ઈરાન અને આજુબાજુના દેશોમાં વસેલા ઝાડની એક પ્રજાતિ છે, પરંતુ અન્યત્ર વ્યાપક રીતે વાવેતર તેનું કરવામાં આવે છે. આ ઝાડના ખાદ્ય અને બહોળા પ્રમાણમાં વાવેલા બીજનું નામ પણ બદામ છે. 2018માં બદામનું વિશ્વ ઉત્પાદન 2017ની માત્રાની તુલનામાં 45% વધીને 3.2 મિલિયન ટન થયું છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાની વાત કરીએ તો એ વિશ્વના કુલ 59% પ્રદાન કરે છે. અન્ય અગ્રણી ઉત્પાદકો તરીકે સ્પેન, ઈરાન અને મોરક્કોએ સંયુક્ત વિશ્વના કુલ 18% યોગદાન આપ્યું છે. હવે મિત્રો, વાત કરીએ કે બદામનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે અને તેના ફાયદાઓ કયા પ્રકારના રહેલા છે. બદામ ખૂબ જ લોકપ્રિય વૃક્ષ છે. બદામમાં તંદુરસ્ત ચરબી, ફાઇબર, પ્રોટીન અને વિવિધ મહત્વપૂર્ણ પોષક તત્વો રહેલા છે. બદામમાં એન્ટીઓક્સિડન્ટો વધુ હોય છે, જે તમારા કોષોને ઓક્સિડેટિવ નુકસાનથી બચાવી શકે છે. વૃદ્ધત્વ અને રોગમાં મોટો ફાળો આપનાર છે. વિટામિન ઈના વિશ્વના શ્રેષ્ઠ સ્ત્રોતોમાં બદામનો સમાવેશ થાય છે. આ ખોરાકમાંથી વિટામિન ઈ મેળવવું એ અસંખ્ય સ્વાસ્થ્ય લાભો સાથે જોડાયેલું છે. બદામ મેગ્નેશિયમની માત્રામાં ખૂબ વધારે છે, એક ખનિજ કે જે ઘણા લોકોને પૂરતું નથી. મેગ્નેશિયમનું સેવન ડાયાબિટીસ માટે મોટા ફેરફારો પ્રદાન કરી શકે છે. નીચા મેગ્નેશિયમનું સ્તર હાઈ બ્લડ પ્રેશર સાથે મજબૂત રીતે જોડાયેલું છે, જે સૂચવે છે બદામ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. દરરોજ 1 કે 2 મુઠ્ઠીભર બદામ ખાવાથી ખરાબ LDL કોલેસ્ટ્રોલમાં હળવો ઘટાડો કરી શકે છે. સંભવિત હૃદય રોગનું જોખમ પણ ઘટાડે છે. બદામમાં કાર્બ્સ ઓછું હોય છે, તેમાં પ્રોટીન અને ફાઇબર વધારે હોય છે. અધ્યયનો દર્શાવે છે કે બદામ ખાવાથી પૂર્ણતા વધી શકે છે અને તમને ઓછી કેલરીમાં મદદ મળી શકે છે. જો કે બદામ કેલરીમાં વધારે છે, તેમ છતાં તે ખાવાથી વજનમાં વધારો થતો નથી, કેટલાક અભ્યાસો એ સૂચવે છે. મિત્રો, આ હતી જાણકારી બદામ વિશે. તમને જો આ જાણકારી પસંદ આવી હોય તો આ પેજને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા. આવી જ અન્ય માહિતી સાથે ફરીથી મળતા રહીશું.